હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર દેવા ડોનની જ વાત ચર્ચામાં છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રાજસ્થાનના કોટામાં હિસ્ટ્રી શીટર દેવા ગુર્જરની હત્યા કરવામાં આવી છે, ત્યારે હંગામો મચ્યો છે. 4 એપ્રિલથી સાંજે ચિડોગગઢ જિલ્લાના રાવતભાટામાં કોટા બેરિલ ચોકડીના સલૂનમાં બેઠેલા દેવા ડોનની ગુર્જરીની ગેંગ વોરમાં હત્યા કરવામાં આવી છે. આ વાત સાંભળીને તમને એ જાણવાની ઈચ્છા જરૂર થશે, આખરે આ ડોન દેવા કોણ હતો અને તેનું જીવન કેવું હતું. દેવાના જીવન વિશે જણાવીએ તો કોટાના બારાબાસ ગામનો રહેવાસી દેવા ગુર્જર આરકેપુરમાં પોલીસનો હિસ્ટ્રી શીટર હતો. દેવા ગુર્જર પોલીસની અંગત લાઈફને લઈ અને પણ અવારનવાર હેડલાઇન્સમાં રહેતો હતો. દેવા ગુર્જરને સોશિયલ મીડિયા પર 2 લાખ લોકો ફોલો કરતા હતા. દેવ ગુર્જરનો સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ્સ એટલો હતો કે પોતાના સ્ટન્ટ વિડીયો પણ બનાવતો હતો, કેમેરામેન અલગથી રાખતો હતો. દેવા ગુર્જરની અંગત ટીમમાં લગભગ 50 લોકો સામેલ હતા. મીડિયા રિપોર્ટ અનુસાર દેવા ગુર્જરે 2 લગ્ન કર્યા હતા, તેના ફોટો પણ વાયરલ થયા છે, તે પણ જોઈ શકો છો. બંને પત્નીઓ એક જ ઘરમાં સાથે રહેતી હતી. કરવા ચોથના વ્રતની લઈ અને શોપિંગ બંને સાથે જ કરતા. ડોન દેવા ગુર્જર બંને પત્નીઓ સાથે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. આવી રીતે મિત્રો એમ કહેવાય ઘણા સમાચાર દેવ ગુર્જરને લઈ મળી રહ્યા છે. આવી રીતે મિત્રો એમ કહેવાય સલૂનની અંદર તેની હત્યા કરવામાં આવી છે. આવી રીતે મંગળવારે કોટાના MBS હોસ્પિટલના દેવા ગુર્જરને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.